Welcome all of you in this video lecture arranged by Sardar Patel Vidya Bhavan. So dear students, today we are going to learn unit 6, read 1, the blue cross. आ यूनिट ની અંદર આપણે લાસ્ટ લેક્ચર માં ભણી ચૂક્યા છીએ, જોયું હતું કે ફ્લેમ્બો અને ફાધર બ્રાઉન છે કે જે એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા ક્રુસ વિશે, જેમાં ફાધર બ્રાઉન છે તે ફ્લેમ્બો ને સમજાવે છે કે તારી પાસે જે ક્રુસ છે તે હકીકતમાં નકલી છે અને મારી પાસે ઓરિજિનલ ક્રુસ છે, એટલે કે મેં જે ઓરિજિનલ ક્રુસ છે તેને વેસ્ટમિન્સ્ટરમાં મોકલી આપી છે. તેને બધું ટોટલી સમજાવે છે. આપણે લાસ્ટ પાઠમાં જોયું હતું કે મેં કઈ રીતે ક્રુસને ચેન્જ કરી લીધું છે તારી જ ટ્રીક વડે. તો ફ્લેમ્બો છે તે શું કરે છે, તેની પાસે જે ક્રુસ હતું જે બ્રાઉન કલરના પેપરની અંદર પોતે પાર્સલની અંદર હતું, તો તે પોતાના પોકેટમાંથી કાઢે છે અને તેને તોડે છે. તોડીને જોવે છે તો તેમાં પેન્સિલ અને પેપર સિવાય કંઈ જ હોતું નથી. આથી તે ગુસ્સે થઈ જાય છે, પગ પણ પછાડે છે, કૂદવા લાગે છે, થોડું ઘણું કૂદકો લગાવે છે, ગુસ્સે થઈ જાય છે. અને પછી ફાધર બ્રાઉનને કહે છે કે મને વિશ્વાસ જ નથી થતો કે તું આ બધું કરી શકે. તો અહીંયા સુધીની ચર્ચા થઈ હતી અને આ લાસ્ટમાં એમ પણ કીધેલું હતું ફ્લેમ્બોએ કે મને તારા પર વિશ્વાસ નથી કે તે આટલી બધી યુક્તિ તું કરી શકે છે, અને મને એમ પણ લાગે છે કે જે ઓરિજિનલ ક્રુસ છે તે હજુ પણ તારી પાસે જ છે, એટલા માટે તું મને આપી દે, નહીં તો હું તેને બળજબરીથી ફોર્સપૂર્વક હું તને તે તારી પાસેથી ક્રુસ છે તે લઈ લઈશ. તો હવે ફાધર બ્રાઉન છે તે શું કરે છે તે આપણે આ પાઠની અંદર જોવાના છીએ. તો ચાલુ કરીએ આપણો આજનો આ પાઠ 5. ઓકે. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટુડ અપ ઓલસો. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. સિમ્પલી એટલે સહજતાથી, સાદાઈથી ફાધર બ્રાઉન કહે છે કે ના, તું મારી પાસેથી ફોર્સપૂર્વક તે ક્રુસને લઈ શકીશ નહીં. અને બંને લોકો શું થઈ જાય છે, ઉભા થઈ જાય છે. જો સ્ટુડ અપ ઓલસો, ઓલસો મતલબ કે સાથે, બંને સાથે શું થાય છે, ઉભા પણ થઈ જાય છે. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. યુ વોન્ટ ટેક, વોન્ટ ટેક એટલે તું લઈ શકીશ નહીં, ઇટ એટલે કે તેને, બાય ફોર્સ એટલે કે બળજબરીથી, ફોર્સથી બળજબરીથી જબરજસ્તીથી તું મારી પાસેથી ક્રુસ લઈ શકીશ નહીં. ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પ્રથમ તો એવું છે, કારણ કે પહેલા તો આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ઇટ ગોટ ઇટ. સ્ટીલ એટલે કે હજુ સુધી, હજુ એટલે કે અત્યારે ગોટ ઇટ મારી પાસે તે છે નહીં. હાલમાં તો ક્રુસ હકીકતમાં મારી પાસે છે નહીં. ઓકે. પેલો જયારે ફ્લેમ્બો છે તે ફાધર બ્રાઉન ને કહે છે કે હું તારી પાસેથી ક્રુસ જબરજસ્તીથી લઈ જઈશ, તો ફાધર બ્રાઉન છે તેને ના પાડે છે કે ના તું લઈ શકીશ નહીં. તેના અમુક કારણ છે, જેમાં પહેલું કારણ તો એ છે કે હાલમાં ક્રુસ તો મારી પાસે છે જ નહીં, અને બીજું એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન, અને બીજું કે આપણે અહીંયા એકલા છીએ નહીં. કેમ ફાધર બ્રાઉને એવું કીધું કે આપણે અહીંયા બંને એકલા નથી, બે એકલા જ હતા ને, એકલા હતા નહીં. તેમની પાછળ કોણ આવી ગયું છે, વેલેન્ટિન નામનો ડિટેક્ટિવ આવી જાય છે, તેની સાથે બે પોલીસ પણ હોય છે. એટલે કે ફાધર બ્રાઉન તેને કહે છે કે હવે આપણે બંને કઈ એકલા પણ નથી, આપણો પીછો કરતા જે ગુના સંશોધક છે, પોલીસો છે, તે આવી પહોંચ્યા છે. ઓકે. એટલે તેને એ હું તમને જણાવું છું, તેને ફક્ત એટલું જ કહે છે કે આપણે બંને એકલા છીએ નહીં. ફ્લેમ્બો સ્ટોપ ઇમિજિયેટલી. ફ્લેમ્બો સ્ટોપ અટકી જાય છે ઇમિજિયેટલી એટલે તરત જ, મતલબ કે તે પોતાનો હાવભાવ છે ત્યાં જ અટકાવી દે છે. જે તેના ફાધર બ્રાઉન ઉપર ગુસ્સો કરતો હતો, તેને કહેતો હતો બધું કે લાવ તું મને આપી દે, એની બધી ક્રિયા સ્ટોપ કરી દે છે. તરત જ તે શું કરે છે, અટકી જાય છે. શા માટે અટકે છે, કારણ કે હવે તેને પેલા ફાધર બ્રાઉન ઉપર કંઈક વધારે એવું લાગે છે કે નહીં આ જે કંઈ પણ કહે છે તે સાચું કહે છે, અને હકીકતમાં તે કહે છે એ પ્રમાણે હવે તે બંને એકલા પણ નહીં હોય, કારણ કે આ પણ કંઈક મને ફસાવા માંગતો હોય તેવું હવે જે ફ્લેમ્બો છે તેને પણ લાગવા લાગ્યું છે. એટલે તે તરત જ શું થાય છે, અટકી જાય છે. બિહાઇન્ડ ધ ટ્રી સેટ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. પોઇન્ટિંગ એટલે કે આંગળી ચિંતતા, કોઈ ઇશારો કરતા, જો પેલું પેલું તેને શું કહેવામાં આવે છે, પોઇન્ટિંગ. તો ફાધર બ્રાઉન છે પોઇન્ટિંગ એટલે કે આંગળી ચિંતતા. ક્યાં આંગળી ચિંતે છે, બિહાઇન્ડ ધ ટ્રી, વૃક્ષની પાછળ. ફ્લેમ્બોને કહે છે જો પેલા વૃક્ષની પાછળ. આ ટુ સ્ટ્રોંગ પોલીસમેન, બે મજબૂત એવા ખડતલ એવા પોલીસ, એન્ડ ધી ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઈવ. એક આમ
शरीर थी मजबूत एवा खड़ताल एवा पोलिस अने तेनी साथ दी ग्रेट डिटेक्टिव। दी ग्रेट एटले अहींया पूछे ध ग्रेटेस्ट, ग्रेट नो मतलब थाय महान, ध ग्रेट ग्रेटेस्ट एटले के सौथी महान एवो, એટલે કે સૌથી જાણીતો એવો ગુના સંશોધક વ્યક્તિ છે તે પણ આવી પહોંચ્યો છે। એટલે હવે આપણે અહીંયા એકલા છીએ નહીં। હાઉ ડીડ ધી કમ હિયર, ડુ યુ આસ્ક એટલે કે તું પૂછીશ, હવે તું મને એમ પૂછીશ કે હાઉ ડીડ ધી કમ, તેઓ કઈ રીતે અહીં આવ્યા। અહીંયા એ પૂછે ને હાઉ ડીડ ધી કમ હિયર, હિયર એટલે અહીં, તો તેઓ અહીં કઈ રીતે આવ્યા તેવું તું મને હવે પૂછીશ। આઈ બોટ ધેમ, ઓફકોર્સ ચોક્કસ આ હું જ તેમને લાવ્યો છું। શું લેવા ગયો તો નહીં, પણ તેને એવું કામ કરેલા છે કે જેનાથી જે આ ડિટેક્ટિવ છે પોલીસ છે તે તેમની પાછળ આવી પહોંચે। ઓકે, એટલે કે છે ઓફકોર્સ આઈ બોટ ધેમ, હું જ તેમને લાવ્યો હતો। હાઉ ડીડ આઈ ડુ ઇટ, આવું મેં કઈ રીતે કર્યું છે, હાઉ એટલે કઈ રીતે, ડીડ આઈ ડુ ઇટ તે બધું મેં કઈ રીતે કર્યું, વાય શા માટે કર્યું। આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક, આઈ વિલ ટેલ યુ હું તને જણાવીશ, યુ લાઈક જો તને ગમે તો, જો તને પસંદ હોય, જો તારે સાંભળવું હોય તો હું તને આ બધી ડિટેલ્સમાં વાત જણાવીશ કે પોલીસ છે તે આપણે પાછા કઈ રીતે આવ્યા, તે અહીં સુધી કઈ રીતે પહોંચી શક્યા છે, શા માટે પહોંચ્યા છે, અને મેં આ બધું શા માટે કર્યું છે તે બધી વાત હું તને જણાવવા માંગીશ જો તને પસંદ હોય તો। લોર્ડ બ્લેસ યુ, લોર્ડ બ્લેસ યુ એટલે કે ભગવાન ભલું કરે। ઓકે, we have to know 20 such things when we work among the criminal classes, we have to know, amare janu jaruri che 20 such things, 20 એટલે 20 જેટલી such things vastuo, 20 જેટલી vastuo amare janu khub jaruri che when, jyare we work among with the criminal classes, matlab ke amare jyare criminal classes એટલે કે જ્યારે ગુનેગાર સાથે કામ કરવાનું હોય ત્યાર સમયે, ત્યારે અમારે 20 જેટલી બાબતો છે તેને જાણવી ખૂબ જરૂરી હોય છે। વેલ, સારું, આઈ વોઝન શ્યોર યુ વેર અ થીફ, આઈ વોઝન શ્યોર હું ચોક્કસ ન હતો, અહીંયા વોઝન એટલે પાસ્ટ કીધું છે, હું શ્યોર ન હતો, ચોક્કસ ન હતો, મને ખાતરી ન હતી, યુ વેર અ થીફ તું ચોર હતો એટલે કે તું ચોર છે તે બાબત મને ખબર હતી ને જાણ હતી ને, પહેલેથી હું તને જાણતો નથી કે તું ચોર જ છે। ઓકે, તો અહીંયા એવું કીધું છે આઈ વોઝ નોટ શ્યોર યુ વેર અ થીફ, તું ચોર હતો તેવી મને ખાતરી ન હતી। સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ, ટેસ્ટેડનો મતલબ થાય કસોટી કરવી, તો સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ હું ફક્ત તારી કસોટી કરી રહ્યો હતો, ટુ સી નો મતલબ જાણવા માટે અથવા તો જોવા માટે, ઇફ એનીથિંગ વુડ મેક કંઈ પણ એવું કરું, યુ શો યોર સેલ્ફ કે તું તારી જાતને, તારી જાતે જ, યુ શો, શો એટલે દર્શાવે, જણાવે, કહે, યોર સેલ્ફ એટલે કે તારી જાત વિશે, તારી જાતનું પોતાનું, પોતાની જાતને તું છતી કરી દે, પોતે કોણ છો તે જણાવી દે, તે માટે ગમે તે રીતે તું જણાવી દે, તે માટે હું તારી શું કરી રહ્યો હતો, કસોટી કરી રહ્યો હતો। એટલે કે ફાધર બ્રાઉન છે તે ફ્લેમ્બોને કહે છે હું તારી સાથે રહીને ફક્ત હું તારી વિશે જાણવા જ માંગતો હતો કે તું હકીકતમાં કોણ છે, તું તારી રીતે જ કહી દે, તે માટે હું કંઈ પણ વસ્તુ કરતો હતો, અને એ વસ્તુ દ્વારા જ હું તારી કસોટી પણ કરી રહ્યો હતો કે તું તારી જાતને છતી કરી દે। અ મેન જનરલી મેક અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી, જો અહીંયા એ પૂછે અ મેન જનરલી મેક્સ એટલે કે તૈયાર કરતું હોય, ઊભું કરતું હોય છે, બનાવતું અ સ્મોલ સીન નાનું દ્રશ્યને એટલે કે માથાકૂટ કરતા હોય છે, સામાન્ય રીતે માણસ શું કરે, માથાકૂટ કરે ક્યારે, ઇફ જો હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી, જ્યારે તેની કોફીની અંદર સોલ્ટને શોધે છે, તો આ ટાઈપનું ગુજરાતી નથી થતું। ઓકે, આ એક કહેવત છે ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી, તો જ્યારે કોફીની અંદર સોલ્ટ ફાઇન્ડ કરવું મતલબ કે ડાયામાં કંઈક કાળું લાવવું, જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં કંઈક છે, રહસ્ય છે, કંઈક મિસ્ટેક છે તેવું શોધવું, તેને શું કહેવામાં આવે છે સોલ્ટ ફાઇન્ડ ઇન કોફી। ઓકે, તો દાળમાં કંઈક કાળું હોય તેવું જ્યારે કોઈ વ્યક્તિને લાગે છે ત્યારે તે કંઈક ને કંઈક તો માથાકૂટ કરતા હોય છે, કંઈક તો તેના વિશે દ્રશ્ય ઊભું કરે કે તે જે હકીકત છે તે જાણી લે। તો કહે છે કે અહીંયા શું કહે છે કે અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી,
જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને કંઈક દારમાં કારું લાગતું હોય કે ખોટું થતું હોય તેવું લાગે છે ત્યારે કંઈક ને કંઈક તો તે વાંધો ઉઠાવે છે અથવા તો કંઈક ને કંઈક માથાકૂટ તો કરે છે. અહીંયા આપ્યું છે, પછી જુઓ, ઇફ હી ડઝન્ટ, અને જો તે તેવું ન કરે તો હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. હી હેઝ રીઝન, તેની પાસે કંઈક રીઝન હોવું જોઈએ, કારણ હોવું જોઈએ ફોર કીપિંગ ક્વાઇટ, ચૂપ રહેવા પાછળનું. ક્વાઇટ એટલે શાંત, ચૂપ, કીપિંગ એટલે રહેવું, તો શાંત રહેવા પાછળનું તેની પાસે કોઈ રીઝન, કારણ હોવું જોઈએ. જેમ કે આપણે ક્લાસમાં જ વાત કરીએ છીએ, તમારી બેન્ચીસમાં બાજુવાળો કે આજુબાજુમાં કોઈ પણ હોમવર્ક નથી લાવતું તો શિક્ષક તમને પૂછે કે કોણ હોમવર્ક નથી લાવ્યું, અને તમે ન જણાવો તો તેની પાછળનું કંઈક રીઝન હોવું જોઈએ. નહીં તો તમે સામેથી કહી દે, મેડમ આને હોમવર્ક નથી કર્યું, મેડમ આને આ નથી કર્યું, મેડમ આ આવું કરે છે, તેવું કરે છે, કોઈ પણ ફરિયાદ તમે કરો. જો ફરિયાદ નથી કરતા તો તેની પાછળનું કંઈક રીઝન હોવું જોઈએ, તમારી કંઈક દુખતી નસ તેની પાસે હોવી જોઈએ, તો જ તમે તેની વાત છે તેને છુપાવતા હો છો. તો તેવું જ અહીંયા કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ છે કે જેની સાથે કંઈક પ્રકારનું ખોટું થઈ રહ્યું છે, છતાં પણ એ શાંત રહીને તેને શું કરે છે, સાંભળે છે, તો તેની પાછળનું કંઈક ને કંઈક રીઝન હોવું જોઈએ. આઈ ચેન્જ્ડ ધ સોલ્ટ એન્ડ સુગર. આઈ ચેન્જ્ડ, મેં બદલી નાખ્યું હતું સુગર એન્ડ સોલ્ટ, એટલે કે મીઠું અને જે સુગર, ખાંડનું જે બાઉલ હતા ને, જે તે રેસ્ટોરન્ટમાં ગયા હતા તે રેસ્ટોરન્ટની અંદર જ પોતે સુગર અને સોલ્ટના જે બાઉલ છે તેને ચેન્જ કરી નાખે છે. મતલબ કે લેબલ હોય છે સુગરનું અને હોય તેમાં સોલ્ટ, લેબલ સોલ્ટ હોય તો તેમાં સુગર હોય, તો આ રીતે મેં શું કરી નાખ્યું હતું, બંનેના લેબલના જે બાઉલ હતા તેની અંદર વસ્તુને મેં ચેન્જ કરી નાખી હતી. એન્ડ યુ કીપ ક્વાઇટ, અને તું શાંત રહ્યો હતો. હવે આપણી સામે કોઈ છે કે જે કંઈક વસ્તુ બગાડી રહ્યું હોય તો તમે એક વખત તો તેને કહો છો, ભાઈ તું આવું શા માટે કરે છે, આનાથી તને શું ફાયદો થાય છે. ઓકે, તો હું આવું કરી રહ્યો હતો છતાં પણ તું તો ચૂપ રહ્યો હતો, તે તો મને કંઈ જ કહ્યું ન હતું. અ મેન જનરલી ઓબ્જેક્ટ ઇફ હિઝ બિલ ઇઝ 3 times ટુ બિગ. અ મેન જનરલી, માણસ સામાન્ય રીતે ઓબ્જેક્ટ એટલે કે વાંધો ઉઠાવે છે. ઇફ, જ્યારે હિઝ બિલ ઇઝ 3 times ટુ બિગ, તેનું જે બિલ હોય છે તે 3 times એટલે કે 3 ગણું વધારે દેવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે તે વાંધો ઉઠાવતો હોય છે. ઉઠાવો જ ને, તમારી સાથે આવતી હોય, અરે જનરલી તમે માર્કેટમાં જાઓ તો લેડીઝ તો જે પ્રોપર કિંમત હોય ને એ કિંમત આપવા પણ તૈયાર નથી હોતી, તેમાં પણ શું કરે, કંઈક ઓછું કરો ને, આટલું થોડું હોય, આમ થોડું હોય, આ ટાઈપનું કરતા હોય છે. ઓકે, તો અહીંયા તો જે છે તેના કરતા 3 ગણું વધારી દીધું છે, તો તેના માટે શું કીધું છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે કે જે તેનું બિલ છે 3 ગણું વધારી દેવામાં આવે ત્યારે તે વાંધો ઉઠાવતા હોય છે. ઇફ હી પેઝ ઇટ, ઇફ હી પેઝ ઇટ, જો તે તેનું ભરપાઈ કરી દે, વાંધો ન ઉઠાવે અને બિલ હોય છે તેને શું કરી દે, ભરપાઈ કરી દે, તો હી હેઝ સમ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ. હી હેઝ સમ મોટિવ, મોટિવનો મતલબ શું થાય, ઈરાદો. હી હેઝ સમ મોટિવ, તેની પાસે કંઈક ઈરાદો હશે, તેનો ફોર પાસિંગ અનનોટિસ, આ બધી બાબતો ધ્યાનમાં ન લેવી, તેને જતી કરી દેવી, વસ્તુને શું કરવી, જતી કરી દેવી અથવા તો ધ્યાનમાં ન લેવી, તે પાછળ તેની પાછળનું કંઈક મોટું એનું મોટિવ હોવું જોઈએ, ઈરાદો હોવો જોઈએ. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ. મેં તારું બિલ શું કરી દીધું હતું, ઇન્ક્રીઝ, વધારી દીધું હતું, 3 ગણું કરી દીધું હતું, અને તેને ભરપાઈ કરી દીધું. આપણે આવું કરીએ, ક્યારેય ન કરીએ, હોય તેટલું આપવામાં પણ આપણને આમ વધારે થતું હોય છે, તો પછી આપણે જે આપવું પડતું હોય છે તેમાં પણ સમસ્યા થતી હોય છે, તો પછી વધારાનું તો આપણે કઈ રીતે આપી શકીએ. પણ અહીંયા જે ફ્લેમ્બો છે તે કંઈ જ કરતો નથી, કંઈ જ બોલતો નથી, જે કંઈ પણ થાય છે તેને થવા દેતો હોય છે. ફાધર બ્રાઉન છે તે બિલ વધારી દે છે, સોલ્ટ એન્ડ સુગરને ચેન્જ કરી નાખે છે, પછી રેસ્ટોરન્ટની વોલ દિવાલને બગાડી નાખે છે, તેની વિન્ડો તોડી નાખે છે, છતાં પણ આવું બધું નુકસાન કરવા છતાં પણ, માર્કેટમાં પણ બધું અસ્તવ્યસ્ત કરી નાખે છે, છતાં પણ ફ્લેમ્બો છે તે ફાધર બ્રાઉનને કંઈ જ કહેતો નથી, જે તે પણ કરે છે તે વસ્તુ તેને કરવા દે છે. તો આ બધાને લીધેથી જ ફાધર બ્રાઉન છે તેને ફ્લેમ્બો ઉપર શંકા જતી હોય છે કે આ વ્યક્તિ આવું શા માટે કરવા દે છે. એ પણ પાદરી બનીને, પેલા તો તેને નહોતી ખબર કે આ ચોર છે, તો પાદરી વ્યક્તિ છે તે તો એક સારું સમાજનો એક સારું વ્યક્તિ ગણે,
कि जे समाज नी अंदर कई पण खोटू थतुं होय तो तेने अटकावे, तेने साचा मार्ग तरफ लई जाय। पण अहीं तो फादरी होवा छतां फादर ब्राउन जे कई पण करे छे तेने फ्लेम्बो थवा दे छे। तो आ लीधे थी, आ बधी क्यूज ने लीधे थी, आ बधी जे युक्ति हती तेने लीधे थी ज फादर ब्राउन छे तेने फ्लेम्बो उपर शंका गई हती। હવે જોઈએ આગળ શું થાય છે તે। ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઈક અ ટાઈગર, ટુ લેપ, લેપ પણ કહે, લીપ પણ કહી શકો, ટુ લેપ લાઈક અ ટાઈગર। દુનિયાને એવું લાગતું હતું, અહીંયા એવું આપે છે, દુનિયા જો અહીંયા ધ વર્લ્ડ સીમ વેઇટિંગ, વેઇટિંગ એટલે રાહ નહોતા જોઈ રહ્યા, દુનિયા રાહ નહોતી જોતી કે ફ્લેમ્બો છે તે હવે ટાઈગરની જેમ છલાંગ લગાવે। ઓકે, પણ દુનિયાને એવું લાગતું હતું, મતલબ કે ઘટના એવી થશે એવું બધા વિચારતા હતા કે ફ્લેમ્બો છે તે શું કરશે, હવે ટાઈગરની જેમ છલાંગ લગાવશે। કારણ કે પોતાનો જે જાત છે, પોતાના વિશેની આટલી બધી વસ્તુ છે તે સામેનો વ્યક્તિ જાણી ગયો છે, પોતે શું છે તે હકીકતમાં ખબર પડી ગઈ છે। તો હવે પોતાની જાણ થઈ ગઈ છે, આથી તે પોતાના મૂળ સ્વરૂપની અંદર રુદ્ર સ્વરૂપમાં તે આવી જશે, એટલે કે તે ટાઈગરની જેમ છલાંગ લગાવશે, ગુસ્સે થઈ જશે તેવું બધાને લાગતું હતું। બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ, બટ હી વોઝ હેલ્ડ બેક, તે પાછળ એમનામ જ શાંતિ બેસી રહ્યો, બાય અ સ્પેલ, સ્પેલનો મતલબ થાય મેજિક, એક જાદુ થયું હોય તે જ રીતે ફ્લેમ્બો છે તે પોતાની શાંત મુદ્રામાં તેની તે જ રીતે બેસી રહે છે। હી વોઝ ટર્ન વિથ ધ અટર ક્યુરોસિટી, હી વોઝ ટર્ન વિથ, સ્ટર્ન એટલે થાય આશ્ચર્યચકિત થવું, વિથ અટર ક્યુરોસિટી, તે આ જે અટરનો મતલબ થાય છે ગ્રેટ, વધારે એવી ક્યુરિયોસિટી છે, કુતૂહલતા છે, એટલે કે વધારે પડતી આ જે નવીનતા છે તે નવીનતાથી, કુતૂહલતાથી તે પોતે ખૂબ આશ્ચર્ય પામ્યો હતો। ફ્લેમ્બો, ફ્લેમ્બોને કંઈ સમજાતું નહોતું કે આ મારી સાથે રહીને આટલું બધું આ ટાઈપનું કરતું હતું, આટલો બધો આ પોતે હોશિયાર હતો, એક જાદુ થયું હોય તે રીતે તે શું કરે છે, આશ્ચર્યચકિત બની ગયો હતો। વર્ડ સ્પીલ્ડ આઉટ હિસ માઉથ, વર્ડ શબ્દ સ્પીલ્ડ આઉટ એટલે કે સરી પડવા, હિસ માઉથ તેના મોઢામાંથી શબ્દ સરી પડ્યા હતા, વર્ડ સ્પીલ્ડ આઉટ હિસ માઉથ તેના મુખમાંથી કેટલાક શબ્દ સરી પડ્યા, એટલે કે તે પોતે બોલી ઉઠ્યો। આઈ હેડ રાધર ડાય ધેન બી અ ટ્રિક બાય અ લિટલ પ્રિસ્ટ, આઈ હેડ રાધર, રાધાનો મતલબ થાય ને બદલે, આઈ હેડ રાધર ડાય, હું મરી જઈશ અથવા તો મને મૃત્યુ સારું લાગશે, ધેન બી ટ્રિક ટ્રીક બાય અ લિટલ પ્રિસ્ટ, લિટલ પ્રિસ્ટ એક નાના પાદરીના ટ્રીક એટલે કે એના ચાલાકીમાં હું આવી જાઉં, તેની ચાલાકીનો હું ભોગ બનું તેના કરતા તેને બદલે મરું તે હું વધુ સારું ગણીશ। આ કોણ બોલી ઉઠ્યો છે, ફ્લેમ્બો, ફ્લેમ્બો કહે છે કે તારા જે નાના પાદરીની વાતમાં આવી જાઉં, તેના ચાલાકીનો ભોગ બનું તેના કરતા તો હું મરી જાઉં તે વધુ સારું રહેશે, મારી ઇજ્જત શું રહેશે કે આવા એક નાના પાદરી દ્વારા આપણે આટલો મોટો ફ્લેમ્બો કે જે કેવો છે કુખ્યાત એવો મોટો ચોર છે, એ ચોર પકડાઈ ગયો એક નાના એવા પાદરીથી, તો કે છે આ ટાઈપમાં એક તારા જેવા નાના પાદરીના ચાલાકીનો હું ભોગ બનું, તારી વાતમાં આવી જાઉં એ કરતા તો મરવું મને વધુ સારું લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે આપણે જોયું છે તે સિવાયનું હવે કે ફ્લેમ્બો છે તે શું કરે છે, પોતાના બચવા માટેના કઈ ઉપાયો કરે છે કે નહીં, તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું।